મહેસાણાના ખેરાલુમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર પ્રાપ્ત વિગતો અનુસાર ખેરાલુમાં હાલમાં વહીવટદાર તરીકે મામલતદાર તેમજ ચીફ ઓફિસર છે એટલે નગરની તમામ લોકસેવાની જવાબદારી તેમના સિરે છે મામલતદાર ઓફિસની સામે અને આસપાસમાં જ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે જો મામલતદાર સાહેબને બે નંબરનો ગગો કોણ અને શું કરે છે તેની જાણ થતી હોય તો તેમની ઓફિસ સામે ગંદકીનું સામ્રાજ્ય અને રોડ પર પડેલા ખાડા કેમ નજરે નથી આવતા હવે હાલમાં તો વહીવટ પણ તેમના હાથમાં છે તો નગરપાલિકાના કર્મચારીઓ પાસે કેમ ગામની સફાઈ અને ગટર રોડ પર પડેલા મસ મોટા ખાડાઓનું સમારકામ કેમ નથી કરવામાં આવતું ખોખરવાળા વિસ્તારમાં સફાઈ કર્મી મરજી મુજબ આવે અને ના પણ આવે તો પણ તેમને કોઈ અધિકારી દ્વારા કેમ માર્ગદર્શન આપવામાં નથી આવતું જ્યારે સરકાર તરફથી નગરપાલિકાને વેસ્ટ કલેક્શન માટે વાહનો પણ આપવામાં આવે છે તો પણ કર્મચારીઓ અને સફાઈ કામદારોની મિલીબગતના કારણે અમુક વિસ્તારોમાં ટોલી અથવા કચરાપેટી મૂકી દેવામાં આવે છે પરંતુ તેને પણ સમયસર ના ઉપાડતા તેની આસપાસ પણ ગંદકી ફેલાય છે અથવા ટોળું ભરાઈ જાય અને દુર્ગંધ આવે એટલે કોઈ અજાણ્યા લોકો દ્વારા તેમાં આગ લગાડી દેવામાં આવે છે કારણે ટોળું ભરાયેલું ના દેખાય અને ખાલી કરવા ના જવું પડે જ્યારે નગરપાલિકામાં હાલમાં છ ડ્રાઈવરો છે જેમાં ત્રણ તો સફાઈ કામદાર તરીકે લેવામાં આવ્યા છે પરંતુ કોઈ કારણસર તેની પાસે ડ્રાઈવરનું કામ કરાવવામાં આવે છે આટલા વાહનોનું ડીઝલ ખર્ચ અને તેમનો પગાર ચૂકવવા છતાં સફાઈ ના થતી હોય તો ખર્ચ કેમ થાય છે અને ખેરાઓની જનતા પરેશાન કેમ થાય છે શું આ બધું જે સત્તા સુધી ઘરે બેઠા છે તેમના ઇશારે થઈ રહ્યું છે કે શું કારણ કે ટકાવારી અને ખોટા બિલો બનાવી ગામને પોલી ખાવાનું બધું બંધ થયું છે તો હાલમાં સરકાર તરફથી આવતી સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટો અને સફાઈ અંતર્ગત પાલિકામાં પટ્ટો ખર્ચ ક્યાં જાય છે તે વિશે કોઈ ઉચ્ચ અધિકારી તપાસ કરે અથવા કોઈ જાગૃત નાગરિક આરટીઆઈ કરી માહિતી માગે તો જાણવા મળે તેમ છે અહેવાલ કાળુભાઈ સિંધી ખેરાલુ